ઈડર આંગળિયા પેઢી લૂંટના એક આરોપીને ચાંદી 2 કિલો 361 ગ્રામ કિંમત રૂપિયા 1,37,340 ના મુદ્દામાલ સાથે પકડી લેતી એસઓજી સાબરકાંઠા પોલીસ. કુમાર બડગુજર પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાનાઓએ આપેલ સૂચના અન્વયે એમડી ચંપાવત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે રાઠોડ તથા વિગેરે એસઓજીના સ્ટાફના માણસો જાદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત અન્વયે ઈડર ગુનાના કામના આરોપી ચેતનજી ઉર્ફે વિપુલજી વિનુજી જીવરાજી ઠાકોર રહેઠાણ મલેકપુર તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણાવાળાને દેશોદર ચોકડીથી મળી આવતા મુજબ હસ્તગત કરી એસઓજી હિંમતનગર ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ચેતનજી ઉર્ફ વિપુલજી સન ઓફ વિનુજી જીવરાજી ઠાકોર તથા તેના મિત્ર કલ્પેશભાઈ ઠાકોર તથા બીજા અન્ય 4 માણસોએ ભેગા મળી ચેતનજી ઠાકોરની ઇકો ગાડી લઈ તારીખ 9/2/2022ના રોજ ઈડર ખાતે આંગળિયા પેઢીના માણસથી લૂંટ કરી ભાગી ગયેલ હતા અને આ લૂંટમાંથી પોતાના ભાગે આવેલ મુદ્દામાલ કાસબો ગામની સીમમાં નદીના કિનારે પથ્થર નીચે સંતાડી દીધેલાની હકીકત જણાવતા સદરી આરોપીને સાથે રાખી પંચો રૂબરૂ કાસબો ગામની સીમના નદીના કિનારે જઈ આરોપીના બતાવ્યા મુજબ ચાંદીનું પાર્સલ વજન 2 કિલો 361 ગ્રામ કિંમત રૂપિયા 1,37,340નો મુદ્દામાલ મળી આવતા પંચો રૂબરૂ કબજે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી સારું જાદર પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે. આમ એસઓજી સાબરકાંઠાના ઈડર આંગળિયા પેઢી લૂંટના આરોપીને પકડી મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળેલ છે. નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે અમારી News33 ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલને નીચે આપેલી લિંક દ્વારા સબસ્ક્રાઇબ અને લાઇક અને બેલ આઈકન